नमस्कार, निर्माण न्यूज में आपनु स्वागत छे। एक नजर करिए हेडलाइंस पर। आरोग्य कर्मचारी महासंघ ने महत्वनी बैठक मड़ी। राज्य में ठेर ठेर विघ्नहर्ता गणेश जी की स्थापना, हर्षोल्लास साथे लोकोए गणेश जी ना वधामणा कर्या। डायमंड नगरी सूरत में रियल डायमंड गणेश जी की स्थापना, नेचुरल डायमंड माथी साकारित थयेल गणेश जी की विधिवत स्थापना कराई। महत्वना समाचार हाल मिली रहा है। पाटनगर गांधीनगर थी आ समाचार छे, ते सामे आवी रहा छे के गांधीनगर में विचरती जे विमुक्ति जे जनजाति छे ते पण आंदोलनना मार्गे अपनाव्यो छे। खास करीने आ समाचार छे ते पाटनगर गांधीनगर थी सामे आवी रहा छे। समाजना हक अने अधिकार माटे आ सम्मेलन छे ते बोलावायु छे। ओबीसी माटे फाळवेल 27% माथी 11% अनामत आपवानी मांग कराई छे। त्यारे महत्वनी बाबतो ए छे के ज्यारे अलग अलग लोको ज्यारे आंदोलन करी रह्या छे, चूंटणी पहेला विचरती विमुक्ति जनजाति पण मैदाने छे। गांधीनगरमां मळ्युं विचरती अने विमुक्त जनजातिनुं आ महासंमेलन मळ्युं छे, त्यारे अनामतना अमल अने शिक्षण सरकारी नौकरी करवा मांग छे। बंधारणीय जग्याओ पर चूंटणी लड़वा अनामतनी मांग छे। सामाजिक आर्थिक वगैरे लाभो मेळवा माटे अनामतनी मांग। સંમેલનમાં સત્તા પક્ષ સાથે છીડો ફાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે આ મહા જે સંમેલન છે તે મળ્યું છે। ગાંધીનગર ચૂંટણી પહેલા વિચરતી વિમુક્તિ જનજાતિ પણ મેદાને આવી છે। ગાંધીનગરમાં મળ્યું વિચરતી અને વિમુક્તિ જનજાતિનું મહાસંમેલન। સમાજના હક અને અધિકાર માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે। ઓબીસી માટે ફાળવેલ 27% માંથી 11% અનામત આપવાની માંગણી કરાઈ છે। અનામતનો અમલ શિક્ષણ સરકારી નોકરીમાં કરવાની માંગ છે। બંધારણીય જગ્યાઓ પર ચૂંટણી લડવા અને અનામતની માંગ છે, ત્યારે સામાજિક આર્થિક વગેરે જે લાભો છે તે મળવા જોઈએ અનામતની જે વાત છે તે સામે આવી છે। ત્યારે સંમેલનમાં સત્તા પક્ષ સાથે છીડો ફાડવાની પણ જે આંદોલન કરતા છે તેમણે ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગરના સેક્ટર 11 રામકથા જે મેદાન આવેલું છે ત્યાં આ મહાસંમેલન છે તે મળ્યું છે। ચૂંટણી પહેલાં વિચરતી વિમુક્તિ જનજાપતિ છે તે પણ મેદાને આવી છે। મહત્વના આ સમાચાર છે તે મળી રહ્યા છે। ગાંધીનગર ચૂંટણી પહેલાં વિચરતી વિમુક્તિ જનજાતિ પણ મેદાને છે। ગાંધીનગરમાં વિમુક્તિ વિચરતી વિમુક્તિ જનજાતિનું આ મહાસંમેલન છે તે મળ્યું છે। સમાજના હક અને અધિકાર માટે આ સંમેલન છે તે બોલાવવામાં આવ્યું, પરંતુ ઓબીસી માટે ફાળવેલ 27% માંથી 11% અનામત આપવા માંગણી છે તે કરવામાં આવી છે। અનામતનો અમલ શિક્ષણ સરકારી નોકરીમાં કરવાની માંગ કરી છે। બંધારણીય જગ્યા ઉપર ચૂંટણી લડવા અનામતની માંગ કરી છે, ત્યારે ખાસ સામાજિક આર્થિક વગેરે લાભો મુદ્દા અમારું પહેલું એક બાબત એ છે કે અમારી આ એન્ટી ડેન્ટીની જે જાતિઓ છે એનો આજે 31 ઓગસ્ટ એ અમારો મુક્તિ દિવસ છે, કારણ કે અંગ્રેજોના કાળા કાનૂનમાં અમને ક્રિમિનલ એક્ટ લગાડવામાં આવ્યો હતો અને 31 ઓગસ્ટ 1952માં અમને આ કાળા કાનૂનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, એટલે અમે મુક્તિ દિવસ પણ રાખ્યો છે। બીજો મુદ્દો અમારો એવો છે કે આ અમારી એન્ટી ડેન્ટીની જાતિઓને 31 ઓગસ્ટ 1952માં અમને મુક્ત કરવામાં આવ્યા એન્ટી ડેન્ટી જાતિઓ, પરંતુ અમને એક અભિશાપ પણ મળ્યો એ વખતે। અમે ખરેખર એસટી અનુસૂચિત જનજાતિઓ હતા અને છીએ, કારણ કે એનટી ડીએનટી ડી નોટિફાઈડ ટ્રાઇબ નોમેડિક ટ્રાઇબ્સ એટલે જનજાતિ, જનજાતિ એટલે આદિવાસી, પરંતુ અંગ્રેજોના ત્રાસ અત્યાચાર અન્યાયના કારણે બચવા માટે અમારે જબરજસ્તી હિજરત કરવી પડી હતી અને એ હિજરત કરી અને સુપાઈને રહેતા હતા એમાં 31 દેશ આઝાદ થયો પછી 1952માં આપણો દેશ થયો 1947માં આઝાદ, બધી બીજી સમાજો 1947માં આઝાદ થઈ, પણ અમારી આ એન્ટી ડેન્ટી જાતિઓ આઝાદ થયા પછી 5 વર્ષ પછી 31 ઓગસ્ટ 1952માં મુક્ત કરવામાં આવી હતી। એટલે અમારો 31 ઓગસ્ટનો દિવસ અમે મુક્તિ દિવસ પણ ઉજવીએ છીએ, પણ એ સાથે
અમને ક્રિમિનલ એક્ટ હટાવ્યો પણ અમને ભટકતી જાતિ જાહેર કરી, આ ભટકતી જાતિ અમને જાહેર કરી એ મોટો અમને શ્રાપ મળ્યો છે અને એ શ્રાપથી હજુ સુધી અમે ભટકતી તરીકે ભટકતા રહ્યા છીએ. અમને જે મૂળભૂત અધિકારો આરક્ષણના મળવા જોઈએ એ નથી મળ્યા, એટલે પણ આ ઇતિહાસ ઉજાગર કરવા માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે. એની અંદર અમારી જે માંગણી છે એ સરકાર અમારી નહીં સંતોષે તો અમે આજે આખરી નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. અને એમાં કારણ કે અમે વારંવાર રજૂઆત કરી છે, દેશ આઝાદ થયો ત્યારથી અમે આ જે અમારી અન્યાય અત્યાચાર થયો એના માટે અમે ખરેખર 2001થી ભાજપમાં 98થી કામ કર્યું. 98થી કામ કર્યા પછી આપણી બહુમતીની સરકાર આવે તો આ નિર્ણય લઈ શકાય, તો આ બહુમતીની સરકાર 2014માં આવી અને ત્યારબાદ 2015થી અમે માંગણી કરી કે બહુમતીની સરકાર આવી ગઈ હોય તો હવે અમારી જાતિને આ ST સમકક્ષ અમને અધિકાર મળવો જોઈએ અને OBCમાં અમારી આ એન્ટી-ડીએન્ટીની 40 જાતિઓને ગોઠવવામાં આવી છે એમાં 27% કોટા આપવામાં આવ્યો છે. આ 27% કોટામાંથી 11% કોટા અલગ આપવામાં આવે અને શિક્ષણ, નોકરી અને સત્તામાં ભાગીદારી સરપંચથી માંડીને લોકસભા અને રાજ્યસભા સુધી અમને દરેક બંધારણીય ચૂંટણીઓમાં અમને આ અધિકાર લાગુ કરવામાં આવે એવી અમે આ 11 કોટા ઓબીસીમાંથી અલગ માંગી રહ્યા છીએ. હવે આ અમારી એન્ટી-ડીએન્ટી જાતિઓ એ 40 જાતિઓ છે. એની અંદર 40 જાતિઓમાં 5 જાતિઓને એમને SC ST માં ગોઠવ્યા છે પણ અમારી 37 જાતિઓ એવી છે કે હજુ સુધી અમે OBCમાં છીએ. તો આ અમારી કઈ છે જાતિઓ કે બાફણ, સારા, ડફેર, હિંગોરા, મે મિયાણા, સંધી, ઠેબા, વાઘેર, વાઘરી, ચુવાળિયા, કોળી, બજાણિયા, ભાટ, ગારુડી, કોઠવાળી, કોઠવાળિયા, તુરી, વંટોળિયા, વાદી, વાસપોરા, વંજારા, સિકલીગર, સરાણિયા, ગાડલિયા, યોગી, જોગી, રાવળ યોગી, આવી રીતે મારવાડા વાઘરી, બાવરી, પારધી, આ જે લોકો અમારા છે 40 એ 40 જે NTDT માં સમાવિષ્ટ છે આના માટેનો અમે અધિકાર આ બધા જ આગેવાનો એકત્ર થઈને સમગ્ર સમાજ થઈ આજે અમે ફાઇનલ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. સરકારોને અમે વારંવાર રજૂઆત કરી છે, અમારી નથી સાંભળી. 2015થી રજૂઆતો કરી, એમણે જે કંઈ સરકારી એમને પ્રોસિજર કરવાનો હોય એ બધો થયો છે. કેન્દ્રમાં પણ એક્સેપ્ટ કર્યો છે અહેવાલ. ઇદાતે સાહેબ જે કમિશન બનાવ્યું એનો અહેવાલ હતો એ પણ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે અને ત્યાંથી પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારમાં મોકલી આપ્યો છે કે ભાઈ આ ભલામણ અમે ગુજરાત સરકારને કરીએ છીએ. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારને સિફારસ ભલામણ મોકલી આપી છે. તો ફાઇનલ સ્ટેજ નિર્ણય લેવાનો છે. જો ભારત દેશ આઝાદ થઈ અને આજે 75 વર્ષ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હોય તો હજુ અમે અમારા અધિકાર જ નથી મળ્યા. અમે ગુલામીમાંથી બહાર નીકળવા માટે આ અમે અભિયાન કરી રહ્યા છીએ અને હવે અમારું નહીં સાંભળે અમે રજૂઆત બધે કરી ચૂક્યા છીએ. મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી અમે રજૂઆતો આપેલી છે અને 2017માં અમને વચન આપેલું છે. આ વચન નહીં પૂરું કરવામાં આવે તો એના માટે આજે અમે નિર્ણય લેવા જઈ રહ્યા છીએ કે અમારી NTDNTની 40 જાતિઓ એ ભાજપથી અમે શેડો ફાડવા આજ નિર્ણય જાહેર કરવાના છીએ. અને જ્યાં સુધી અમને અમારો અધિકાર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કેસ ધારણ નહીં કરીએ અને ત્યાં સુધી અમે અમારા કાર્યો ચાલુ રાખશું, અમારું રણનીતિઓ ચાલુ રાખશું. અને 15 દિવસમાં અમને જવાબ નહીં મળે તો 15 દિવસમાં અમે આ જે જાહેરાત કરી છે એ એક તો અમે ભાજપ સાથેથી શેડો ફાડીએ છીએ, વિમુખ થઈએ છીએ અને 15 દિવસમાં અમને જવાબ નહીં મળે તો અમારો હક નહીં આપે, તો વોટ પણ નહીં આપે, નહીં આપીએ અમારી 40 જાતિઓ. આ અમે નિર્ણય આજે જાહેર કરવા જઈ રહ્યા છીએ. બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું વિઝન સોઇલ હેલ્થ કાર્ડ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું મિશન 2 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ, ડબલ એન્જિન સરકાર, સપના સાકાર.
વેલકમ બેક. તો આજે ભાદરવા સુદ ચતુર્થી એટલે દુંદાળા દેવ ભગવાન ગણેશજીનો જન્મદિવસ છે. ત્યારે આજથી 10 દિવસ માટે ગણેશ મહોત્સવનો પણ પ્રારંભ થાય છે. તેમાં ભક્તો આજે ભગવાન ગણેશજીની પોતાના ઘરે સ્થાપના કરે છે અને પોતાની શક્તિ મુજબ 1, 3, 5 કે 10 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે. ત્યારે આજે ઠેર ઠેર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું. લોકોએ ભાવપૂર્વક ગણપતિની પૂજા અર્ચના કરી અને શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન ગણપતિજીની વંદના પણ કરી હતી. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી હતી. પ્રમાણે લોકોએ ભાવપૂર્વક ગણપતિની જે પૂજા અર્ચના છે તે કરી હતી. આપણે જે પ્રમાણે વાત કરું કે શ્રદ્ધા ભક્તિ ભગવાન શાહની જે પૂજા અર્ચના છે તે પણ કરવામાં આવી હતી. દેશભરમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ ગણેશ ચતુર્થીનો માહોલ છે. અત્યારે ખાસ કરીને જોઈ રહ્યો છો તમે મારી પાછળ કે અમદાવાદમાં પણ હવે કોરોના બાદ લોકો ગણેશજીની મૂર્તિ પોતાના ઘરે સ્થાપવા માટે વધાવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે અનેરો ઉત્સાહ અને આનંદ છે આ વખતે અમદાવાદવાસીઓમાં જોવા મળી રહ્યો છે. લોકો ઇકો ફ્રેન્ડલી તરફ પણ વળી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ પીઓપીની મૂર્તિ લાવે છે તો કેટલાક લોકો માટીની મૂર્તિ જ પસંદ કરે છે. તો ચોક્કસ કહી શકાય કે લોકોમાં હવે જાગૃતતા તો જાગી છે કોરોના પછી કે ગણપતિની ગણપતિની જે મૂર્તિ જોઈએ એ માત્ર માટીની જ જોઈએ, જેના કારણે ઇકો ફ્રેન્ડલી નો જે મેસેજ છે એ લોકોમાં જોવો જોઈએ. તો ચોક્કસ કહી શકાય કે સાથે મોંઘવારી તો ખૂબ વધી છે, તો આ વખતે ગણપતિ દાદાની મૂર્તિમાં પણ ખૂબ જ મોંઘવારી નડી છે. ગયા વર્ષે જે બજેટ હતું એના કરતાં આ વખતે લોકોનું મૂર્તિ લાવવાનું બજેટ પણ વધી ગયું છે. પરંતુ ચોક્કસથી બજેટ તો વધ્યું છે, પરંતુ લોકોનો ઉત્સાહ છે આ વખતે કમ નથી થયો. 2 વર્ષ જેમ કોરોનામાં જે લોકોએ ઘરમાં સ્થાપના કરીને વર્ષો વિતાવ્યા છે, તેમ હવે આ વખતે લોકો હર્ષો ઉલ્લાસ ભેર્યા સાથે ગણપતિ દાદાનું સ્થાપન પોતાના ઘરે કરી રહ્યા છે. કેમેરા ચંદ્રકાંત વોરા સાથે મહીદીપસિંહ રાઠોડ. તો દેશભરમાં જ્યારે ગણેશ મહોત્સવની જ્યારે ધૂમ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં ગણેશ મહોત્સવની જે તૈયારીઓ હતી તેને આખરી ખાસ કરીને જો વાત કરવામાં આવે રાજકોટ, વડોદરા, સુરતમાં 4 મહાનગરો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ત્યાં ધામધૂમપૂર્વક ગણેશજીની જે ઉજવણી છે તે ખાસ કરવામાં આવી છે. શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન ગણપતિજીની જે વંદના છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તોનું જે ગોળાપૂર છે તે ઉમટ્યું છે. સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશનું સ્થાપન કરાવ્યું છે. વડોદરામાં ગણેશની છે પૂજા અર્ચના કરાઈ. રાજકોટમાં પણ આ મહોત્સવની જે ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી. અમદાવાદમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વડોદરામાં પણ ગણેશજીની જે પૂજા અર્ચના છે તે પણ કરવામાં આવી હતી. આજે જ્યારે ગણેશ ચતુર્થી છે ત્યારે લોકો જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના જે 4 મહાનગરો છે તેમાં ખાસ પ્રકારની જે ઉજવણી છે તે કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આ ઉજવણી છે તે કરવામાં આવી છે. ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશનું જે સ્થાપન છે તે કરવામાં આવ્યું છે. આ અગત્યના આ સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે જે પ્રમાણે ધૂમ ઉજવણી ચાલી રહી છે ત્યારે શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન ગણપતિજીની વંદના કરી છે અને અમદાવાદમાં જે પ્રમાણે ગણેશ મહોત્સવની જે ઉજવણી છે તે કરવામાં આવી છે. સુરત, રાજકોટ, વડોદરામાં પણ અલગ અલગ પ્રકારે જે ઉજવણી છે તે કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ઉજવણી છે, રાજકોટમાં પણ મહોત્સવની જે ઉજવણી છે, વડોદરા અને સુરતમાં પણ ધામધૂમપૂર્વક આની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ભગવાન ગણેશનું જે સ્થાપન છે તે કરવામાં આવ્યું છે. દેશભરમાં જ્યારે ગણેશ મહોત્સવની જે આ ધૂમ જોવા મળી છે ત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદમાં જ્યારે ગણેશ મહોત્સવની જ્યારે ઉજવણી ચાલી રહી છે ત્યારે ખાસ જે આ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે કે ભાજપનું જે કાર્યાલય છે ખાનપુર ખાતે આવેલું જે કાર્યાલય છે ત્યાંથી આ જે સમાચાર છે તે મળી રહ્યા છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે જ્યારે ગણેશ ઉત્સવની જ્યારે તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ગણેશની જે સ્થાપના છે તે કરવામાં આવી. ડીજે અને ઢોલ નગારા સાથે ભગવાન ગણેશની સ્થાપના કરી શહેર ભાજપના કાર્યકર્તા અને આગેવાનો હાજર રહ્યા. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સંગઠનના જે આગેવાનો છે તે પણ હાજર રહ્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે ભાજપના જે શહેર જે અધ્યક્ષ છે અમિત શાહ જે
નથી. લોકો જ્યારે ગણપતિના રંગમાં રંગાયા છે ત્યારે ખાસ આબા જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભાજપના જે શહેર જે અધ્યક્ષ છે અમિત શાહ એ અહીંયા આવી ગયા છે. ખાસ ગણેશ મહોત્સવની જ્યારે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો ભાજપનું જે પ્રદેશ જે કાર્યાલય છે ખાનપુર ત્યાં આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ભાજપના જે શહેર જે અધ્યક્ષ છે તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો જે જોડાયા છે ભાજપના અલગ અલગ જે કાર્યકર્તાઓ છે તે પણ ખાસ જોડાયા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો ડીજે અને ઢોલ નગારા સાથે ભગવાનની જે આ ઉજવણી છે ગણેશજીની જે આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ભાજપના જે મહિલા કાર્યકર્તાઓની ખાસ કરીને વાત કરવામાં આવે મહિલા કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આજે ગણેશ ઉત્સવની જ્યારે ઉજવણી કરવામાં આવી છે તેમાં જોડાયા છે. સાથે સાથે ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે આ ગણેશજીની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ખાસ જે આયોજન કરવામાં આવ્યું છે ભાજપનું જે પ્રદેશ જે કાર્યાલય છે ખાનપુર ત્યાં આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને તમે જુઓ કે ભાજપના જે શહેર અધ્યક્ષ અમિત શાહ તે આ ઉજવણીમાં સહભાગી થયા છે. સાથે સાથે સંગઠનના જે મહત્વના જે આગેવાનો છે તે પણ જોડાયા છે. આપ દ્રશ્યમાં નિહાળી શકો છો એ પ્રમાણે સંગઠનના આગેવાનો હોદ્દેદારો પ્રતિનિધિઓ જે છે તેઓ હાજર રહ્યા છે. સમગ્ર દેશમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આ મહત્વની ઉજવણી કહી શકાય. દુનિયા પર હાલમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો થયો છે ત્યારે તેને રોકવા માટે દેશમાં અલગ અલગ રીતે પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં ઇન્ફ્લેક્ટર ઇન્ડિયા પણ પૃથ્વીને બચાવવાના મિશનમાં લાગી ચૂકી છે. દેશમાં વપરાતી ઉર્જાને બચાવવા માટે ઇન્ફ્લેક્ટરની માંગ પૂરી કરવા માટે ઇન્ફ્લેક્ટર ઇન્ડિયા દ્વારા આજે અમદાવાદ પોતાની કોર્પોરેટ ઓફિસની શરૂઆત કરી છે. ઇન્ફ્લેક્ટર ઇન્ડિયા કંપની ભારત સિવાય 4 દેશો સાથે ઇન્ફ્લેક્ટર દ્વારા ઉર્જા બચાવવાના સાધનોનું વેચાણ માટે કોલોબરેટ કરેલું છે. ઇન્ફ્લેક્ટર ઇન્ડિયાના કોર્પોરેટ ઓફિસના ઓપનિંગમાં કંપનીના સીઈઓ સ્વપ્ન બોસ, ઇન્ફ્લેક્ટર ઇન્ડિયાના સહસ્થાપક સંદીપ ચૌધરીને કંપનીના એનર્જી એડિટર દીપક દત્તા પણ હાજર રહ્યા હતા. इस पृथ्वी माँ को लोगों ने बीमार बना दिया है. इस पे इमीडिएट एक्शन लेने की जरूरत है सभी को, किस तरह से हम ग्लोबल वार्मिंग कम कर सके हैं. इसी तरीके से बढ़ती रही, इस बार हजारों लोग अपने इंडिया भर में लोग गर्मी की वजह से मर रहे हैं. इसी तरह चलता रहा, 2-5 सालों में आएगी लाखों लोग मरने लगेंगे और 5 से 10 सालों के अंदर करोड़ों लोगों में संख्या आ जाएगी. तो इसका एक्शन किया है, हम एक यूनिक टेक्नोलॉजी पे काम कर रहे हैं. वो टेक्नोलॉजी नासा ने बनाई है 1960 में, जो पहली बार स्पेस सूट अपना मून के ऊपर उनका मिशन था उसके पर जो सूट हुआ था, जो स्पेस सूट था उसमें वो प्रोडक्ट यूज़ हुआ था, उस प्रोडक्ट को हम इंडिया में लेके आए फर्स्ट टाइम में. वो प्रोडक्ट क्या करता है, जितनी भी अपने विंडो के थ्रू हीट्स आती हैं उसका 80% उनको ब्लॉकेज कर देता है, हीट को अंदर आने नहीं देता है. जब इतनी हीट 80% हीट ही अंदर कम आएगी तो अपने एयर कंडीशंस कम चलेंगे, तो अपनी कार्बन जनरेट कम होगी और एसी जब कम चलेगा इलेक्ट्रिसिटी का कंजप्शन भी अप टू 50% कम हो जाता है. तो डायरेक्टली हम कार्बन को रिड्यूस कर रहे हैं और इनडायरेक्टली इलेक्ट्रिसिटी सेविंग कर रहे हैं, उसे भी कार्बन को रिड्यूस कर रहे हैं. इस मिशन को बड़े लेवल पर हम अवेयर कर पाते हैं आने वाले 5 to 10 ईयर के अंदर, तो हम पूरी वर्ल्ड की 35% कार्बन को रिड्यूस कर पाएंगे और ये पृथ्वी सेविंग में एक इम्पैक्ट डालेगा. ये રોકાઈશું ફરી એકવાર બ્રેક માટે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું વિઝન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું મિશન, 10,50,000 ગરીબોને મળ્યા પાક્કા આવાસ. ડબલ એન્જિન સરકાર, સપના સાકાર. વેલકમ બેક. તો મહત્વના સમાચાર હાલ પાટનગર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે આરોગ્ય કર્મચારી જે સંઘની જે મહત્વની બેઠક છે તે મળી છે ગાંધીનગર ખાતે. વાત તો એ છે કે બેઠકમાં તમામ જે જિલ્લાના જે પ્રમુખો અને હોદ્દેદારો છે તે પણ હાજર રહેવાના છે. બેઠકમાં આગામી રણનીતિ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.
सरकार साथी होदेदारों समाधान कर्या बाद आ विवाद छे ते सर्जवा पाम्यो हतो। विवाद थता आंदोलन चालू राखवानी जे जाहेरात छे ते पण करवामां आवी हती। गांधीनगर आरोग्य कर्मचारी महासंघनी आजे महत्वनी बैठक, सरकार साथे मंत्रणा बाद फरी हड़ताल चालू कराई हती। त्यारे बैठक में तमाम जिला प्रमुख अने होदेदारों पण हाजर रहेशे। फोनलाइन पर संवाददाता मेहुल देसाई, मेहुल जणावो जे प्रमाणे महत्वनी बैठक मळवानी छे, कया प्रकारना मुद्दा रहेशे? મુદ્દા સ્પષ્ટ છે, જે કહી શકાય કે જે કર્મચારીઓ જે છે તેમની હડતાલ યથાવત છે અને હવે હડતાલ યથાવત રાખવી કે કેમ તેના સંદર્ભમાં તમામ જિલ્લા પ્રમુખોની બેઠક મળશે। ગઈકાલે જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને રચાયેલી 7 મંત્રીઓની જે સભ્યોની કમિટી છે તે સમક્ષ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આંતરિક વિખવાદના કારણે ક્યાંક ને ક્યાંક જે મોડી રાત્રે જે છે તે હડતાલ યથાવત રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। અત્યારે હવે ફરીથી બેઠક જિલ્લા પ્રમુખોની મળી રહી છે અને આ પ્રમુખો જે છે તે નિર્ણય કરશે કે આગામી દિવસની અંદર હડતાલ યથાવત રાખવી કે કેમ, અને જો હડતાલ જે છે તે યથાવત રાખવી તો કઈ રીતે કામ ચાલતા રહેવું તો શું તેના સંદર્ભમાં નિર્ણય જે છે તે કરવામાં આવશે। સરકાર સાથે ચર્ચા જે છે તે કોણ આવશે તેના સંદર્ભમાં ચર્ચા જે છે તે ડિસ્કસ કરવામાં આવશે। જી મેહુલ, બીજી તરફ એ વાત છે કે વિવાદ થતા જે આંદોલન છે તે જાહેરાત કરાઈ, પરંતુ સરકાર સાથે હોદ્દેદારોએ જ્યારે સમાધાન કર્યું તે બાદ આ વિવાદ છે તે સામે આવ્યો છે, શું લાગી રહ્યું છે? નહીં, એ બાદ જ વિવાદ જે છે તે શરૂ થયો હતો। ગઈકાલે તેમની ઉપસ્થિતિમાં જ જે છે કેટલાક સભ્યોએ પોતાની જે કહી શકાય કે જે મુદ્દાઓ છે તેના સમક્ષ મૂક્યા હતા, અને જે પણ મુદ્દાઓ સ્વીકાર પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે તેનાથી તેઓ ક્યાંક ક્યાંક સ્વીકારે તેમને નથી તેવું સ્પષ્ટ જે છે તે કહેવામાં આવ્યું હતું, અને તેના સંદર્ભમાં જ જે આજે આ બેઠક મળી છે અને આગામી દિવસોની અંદર તેની અંદર વિસ્તૃત ચર્ચા થશે। આજે બેઠક બાદ નિર્ણય કરવામાં આવશે કે ખરેખર જે છે આંદોલન યથાવત રાખવું કે પછી આંદોલન જે છે તે પરત ખેંચવું, અને તેના સંદર્ભમાં અત્યારે તમામ પ્રમુખો બેઠક કરી રહ્યા છે। જી આભાર મેહુલ જાણકારી આપવા માટે। રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું। હિટ એન્ડ રનની આ ઘટનામાં બાઇક પર સવાર 2 લોકોના મોત થયા, તો કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો। ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસેની આ ઘટના હતી। પૂરપાર ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લીધું હતું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલાં ચૂંટણી જ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે થઈ રહી છે, ત્યારે હિંસાત્મક રીતે આગળ વધે તેવા સુરતની ઘટનાથી અંધાણ મળી રહ્યા છે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। આ મામલે આપ હુમલાનો આક્ષેપ કરી રહી છે, ત્યારે ભાજપે તેને ઊભું કરેલું સંઘર્ષ બતાવી રહ્યું છે। આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા। આ મામલે ભાજપ સહપ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છૂટા છવાયા ઉભા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો। ત્યારબાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઈજાઓ પહોંચી। ભારતીય જનતા પાર્ટીના દિનેશભાઈ દેસાઈ, કિશનભાઈ દેસાઈ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઈજાઓ થઈ છે। સુરતની પ્રેરણા હોસ્પિટલમાં તેઓ દાખલ છે। પરંતુ આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે, ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે, અને ત્યારબાદ આવા ત્રાગા કરીને સિમ્પથી મેળવવા માટેનો અને રાજનીતિમાં સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે। બાકી આ જ આમ આદમી પાર્ટી છે કે જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં દહીલા કાર્યકર્તાઓની છેડતી કરી છે, ત્યાં મારામારી કરી છે, ત્યાં અરાજકતા ફેલાવી છે। આ આમ આદમી પાર્ટી છે કે જેના પ્રદેશ અધ્યક્ષ, માજી ગૃહમંત્રી, એ વખતના તત્કાલીન ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવાનું જેમણે કૃત્ય કર્યું છે। ગઈકાલે અન્ના હજારેજીએ પણ કેજરીવાલને
ખુલ્લા પાડી દેતા, એમના ચાલ ચલન અને ચરિત્ર ઉપર સવાલ ઉભા કરતો વેધક આક્ષેપો વાળો એક પત્ર લખ્યો છે, ત્યારે માત્ર ને માત્ર ત્રાગા કરવા માટે એ આ પ્રકારની ચેષ્ટા કરી રહ્યા છે. બાકી તો કાયદો કાયદાનું કામ કરશે, જે જવાબદાર હશે એના વિરુદ્ધ કડક હાથમાં પગલાં લેવામાં આવશે. પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલા પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે પોતે જ્યારે એક આંગળી કોઈના ઉપર ઉઠાવે છે ત્યારે ત્રણ આંગળી પોતાના પર હોય છે. પરંતુ આવા કોઈ ત્રાગા આગામી સમયમાં ચાલવાના નથી. ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને એમની સ્વીકૃતિ ક્યારેય ગુજરાતમાં થવાની નથી. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.